બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે નહિવત વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા ભાભર વિસ્તારમાંથી પ્રસાર થતી તેતરવા માઇનોર કેનાલમાં પાણી છોડવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે પાણી વગર હાલમાં અનેક ગામોમાં ખેતરોમાં પાક સુકાઈ રહ્યો છે ત્યારે પાકને બચાવવા માટે હાલ ખેડૂતો કેનાલોમાં પાણી છોડવા માટે માંગ કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લો આ વર્ષે નહિવત વરસાદને કારણે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે ખાસ કરીને વિપરજોય વાવાઝોડાને સમય આવેલા વરસાદ બાદ હજુ સુધી બનાસકાંઠા જિલ્લામાં જોઈએ તેવો વરસાદ થયો નથી જેના કારણે તેની સૌથી મોટી અસર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના ખેતરો પર જોવા મળી રહી છે વરસાદ વગર હાલ બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ખેડૂતોનો પાક પણ બળી રહ્યો છે છેલ્લા પાંચ વર્ષથી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતો એક બાદ એક કુદરતી આપત્તિઓનો સામનો કરી રહ્યા છે ત્યારે આ વર્ષે સારા વરસાદની આશાએ સરહદી વિસ્તારના ખેડૂતોમાં મોટા પ્રમાણમાં પાકોનું વાવેતર કર્યું હતું પરંતુ ચોમાસું પૂર્ણ થવા આવી ગયું છે તેમ છતાં પણ હજી સુધી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં વરસાદ થયો નથી જેના કારણે સરહદી વિસ્તારમાં પાણી વગર ખેડૂતોનો પાક બળી રહ્યો છે ત્યારે આ બાબતે ખેડૂતોએ નર્મદા કેનાલમાં પાણી છોડવા માટે રજૂઆતો કરી છે તેમ છતાં પણ હજી સુધી મોટાભાગના તાલુકાઓમાં નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી ખેડૂતોએ રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા ભાભર તાલુકામાં આ વખતે ખેડૂતોએ સારા વરસાદની આશાએ પોતાના ખેતરોમાં મોટા પ્રમાણમાં ચોમાસું વાવેતર કર્યું હતું પરંતુ જે બાદ વરસાદ ખેંચાતા હાલમાં ખેડૂતોના ખેતરમાં ઉભેલો પાક બળી રહ્યો છે આ બાબતે ભાભર વિસ્તારમાં આવેલા તેતરવા માઇનોર કેનાલમાં પાણી છોડવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં પાણીની તંગી સર્જાઈ છે જેના કારણે તેતરવા ડિસ્ટ્રીક્ટ કેનાલમાં પાણી છોડવા માટે આજે ખેડૂતો કેનાલ પર એકત્રિત થયા હતા અને અનેકવાર કેનાલમાં પાણી છોડવા માટે રજૂઆત કરી હોવા છતાં હજી સુધી નર્મદા વિભાગ દ્વારા પાણી છોડવામાં ન આવતા આખરે કંટાળેલા ખેડૂતોએ આજે કેનાલ પર અધિકારીઓને સદબુદ્ધિ આવે તે માટે રામધૂન બોલાવી હતી બીજી તરફ સફાઈ વગર કેનાલોમાં પાણી છોડવામાં આવતા વારંવાર કેનાલો તૂટી રહી છે જેના કારણે પણ ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે ત્યારે આજે તેતરવા માઇનોર કેનાલ પર એકત્રિત થયેલા ખેડૂતોએ પાણીની માંગ સાથે વિરોધ દર્શાવ્યો હતો અને આગામી સમયમાં તાત્કાલિક ધોરણે તેતરવા માઇનોર કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતોએ ઉપગ્રહ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને અત્યારે માઈનોર કેનાલમાં જે ચાત્રાને ચલાદર એ માઇનોરમાં મોટું મોટું ઘાસ ઊગ્યું છે અને એ ઘાસ ખરેખર કોઈ બાકી નથી માથા અમે આ અમે બધા જોઈએ બધા ખેડૂતોને બધા અમે તૈયારી જ છીએ પાણી બિલકુલ છે જ નહીં એરંડા જુવાર અને આ કપાસનો પાક બધો નિષ્ફળ જાય અને પાણી ના મળે તો અમને એક પચાસ રૂપિયા અત્યારે પૂરો નથી મળતો અને મોટું મોટું ઘાસ ઉગ્યું છે અત્યારે તો અંગે તમે રજૂઆત કરી અમે રજૂઆત કરી છે જઈને પણ કોઈ જવાબ જ નથી કે તો ખેડૂતો કરશે પણ સાહેબ આના માટે તો સરકારે ચઈ જવાબદારી નહીં લીધી હોય અહીંયા જવાબદારી છે ને ટેમસર પાણી આવવું હોય તો એ લોકો એની જોગવાઈ ચઈ ન હોય તો જલ્દી સાફ કરે અથવા તો ગમે તે રીતે પાણી છોડે તો શું કહેશો આગામી સમયમાં પણ આવી રીતે પ્રસાદ અને આગામી સમયમાં તું આવું ને આવું અમન કરશે તો અમે આંદોલન કરવાના છે કેવી રીતનું આંદોલન કરશું આંદોલન એટલે અમે બધા ભેગા થઈને થઈ જાવ સરકાર દિલ્હી સુધી જઈશું વિનંતી છે કે આ કેનાલમાં પાણી છોડે પરેશાન ખેડૂતો બહુ પરેશાન છે અને પાણી ન છોડે તો ખેડૂતોની કપરી હાલત છે જેથી કરીને સરકાર સરકારશ્રીની આગળ વિનંતી છે કે તાત્કાલિક યુદ્ધના ધોરણે કેનાલ ને સાફ કરી અને પાણી ને છોડે તો ખેડૂતોનો લાખો રૂપિયાનો પાક નિષ્ફળ થાય છે ઉપર વાળો રૂઠ્યો અને સરકાર શ્રી પણ રૂઠી છે તો સરકાર શ્રી તાત્કાલિક યુદ્ધ ના ધોરણે અધિકારીઓ જે છે કોઈ વાત સાંભળવા માંગતા નથી કે એ લોકો એમ કે છે કે ખેડૂતો જાતે સાફ કરે ખેડૂતો જાતે સાફ કરવાની હોત તો મોદી સાહેબે તો મજૂરી કરીને કેનાલ લાવી અધિકારીઓને પગાર આપે છે એમના માટે તો બધી બેંકો બધી ભેરી ભરી મૂકી છે એમને એમને માત્રને માત્ર કરવાની છે કરવા માટે એમની પાસે ટાઈમ નથી ખેડૂતો જાય તો જવાબ આપવા માટે એમની પાસે ટાઈમ નથી તો અધિકારીઓને તાત્કાલિક કડક સરકાર શ્રી પગલા લે અને એમને તાત્કાલિક કેનાલ ઉપર આવીને વોકા થઈ જાવ કઈ આ ખેડૂતો ખરા તડકાના પરેશાન થાય છે